ગુજરાતી લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાધનપુરમાં ગટરના કામમાં કરોડો ખર્ચ્યા હોવા છતાં ઠેરના ઠેર થોડા વરસાદમાં જ શહેરની કચેરીઓમાં ભરાયા પાણી. બગસરામાં વર્ષોથી વસવાટ કરતા દેવી પૂજક સમુદાયના લોકોના ઘરે સોલાર લાઇટથી થયા અજવાળા. કાયદાની એસી તેસી કરતા રાધનપુર ટીડીઓ, કમાલપુરના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી. દર્શક મિત્રો, સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. કાયદાની એસી કી તેસી કરનાર ટીડીઓ તથા કમાલપુરના સરપંચ શ્રી ઠાકરસિંહભાઈ તેમજ તલાટી કમ મંત્રી તૃપ્તિબેન. રાધનપુરના કમાલપુર ગામમાં સરકારી અધિકારી અને પદાધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેમાં સીસી રોડના કામ માટેના 50,000 રૂપિયાની ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાની રાવ ઉઠવા પામી છે. આ ઉપરાંત ગામમાં તમામ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ છે. સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરવામાં સરપંચ શ્રી ઠાકરસિંહભાઈ, તલાટી મંત્રી તૃપ્તિબેન તથા તાલુકા વિકાસ અધિકારીની મિલીભગત છે. આવા ભ્રષ્ટાચારી તંત્રને લીધે ગામનો વિકાસ અટકી ગયો છે અને બાળકોના ભવિષ્ય અંધકારમય બની ગયા છે. બાળકો શાળા છોડવા મજબૂર છે. સરકારના અલગ અલગ તંત્ર સમક્ષ ગામ લોકોએ રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ન લેવાતા અંતે ગામના લોકો હાઈકોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર છે તથા આત્મવિલંપન પણ કરવા તૈયાર છે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, રાધનપુર, પાટણ. વર્ષોથી વસવાટ કરી રહેલા સરણિયા, લુહાળિયા, દેવી પૂજક સમુદાયના લોકો છાપરા બાંધી વગર સુવિધાએ વસવાટ કરે છે, જ્યારે આ તમામ લોકોના ઘરે સોલાર લાઇટથી અજવાળા થવાથી લોકોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લાના બગસરામાં વર્ષોથી વસવાટ કરતા સરણિયા, લુહાળિયા, દેવી પૂજક સમુદાયના લોકો છાપરા બાંધીને રહે છે. તેમની આ વસાહત નદી કાંઠે આવેલી છે અને અંદાજે 200થી વધુ ઝૂંપડાઓ આવેલા છે, જેમાં નથી લાઇટની સુવિધા, નથી પાણીની સુવિધા કે નથી અન્ય કોઈ પણ પ્રાથમિક સુવિધા, અને છતાં પણ શ્રમિક લોકો વર્ષોથી આનંદથી રહે છે. સરકારી તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વાત કાને ધરવામાં ન આવતી હોય અંતે સામાજિક કાર્યકર શ્રી રમેશભાઈના ધ્યાને આ વાત આવતા આ બાબતે રમેશભાઈએ મિત્તલબેન સાથે ચર્ચા કરી મુંબઈના મહર્ષિભાઈ તથા તેમની ટીમને આ વાત કરતાં આ વસાહત માટે 100 જેટલી સોલર લાઇટો મૂકવામાં આવી છે. આથી દરેક ઘર તથા શેરીઓમાં અજવાળા પથરાયા હતા અને વસાહતમાં ખુશીની લાગણી પ્રસરી હતી. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. બાબરાના પોલીસ કર્મી વલ્લભભાઈ ગોહિલનું દુઃખદ અવસાન થતા પોલીસ બેડામાં દુઃખની લાગણી પ્રસરી. બાબરા ખાતેના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા વલ્લભભાઈ ગોહિલનું બીમારી સબબ અવસાન થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા વલ્લભભાઈના પરિવારને આર્થિક સહાય પણ કરવામાં આવી હતી. ઘણા સમયથી પોલીસ બેડામાં ફરજ બજાવતા સ્વ વલ્લભભાઈ ગોહિલ સ્વભાવે સાલસ તેમજ પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવતા હતા અને આના કારણે લોકોમાં સારી ચાહના પણ મેળવેલ હતી. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. રાધનપુરમાં ગટરના કામ માટે કરોડો ખર્ચાયા હોવા છતાં ઠેરના ઠેર જેવી પરિસ્થિતિ, થોડાક જ વરસાદમાં કચેરીઓમાં ભરાયા પાણી. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં તાજેતરમાં જ સરકારશ્રી તરફથી પાણીના નિકાલ માટે રૂપિયા 35 કરોડથી વધુનો ખર્ચ કરેલ હોવા છતાં નગરપાલિકાની ગટર યોજના સફળ થઈ ન હોય તેમ જણાઈ રહ્યું છે. અમુક સોસાયટીઓમાં હાલમાં પણ વરસાદના પાણીનો નિકાલ ન થવાથી ચારેય તરફ ગંદા પાણી ભરાયેલા નજરે પડે છે, ત્યારે સરકારી કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ અને હોસ્પિટલ તેમજ કોંગ્રેસ કાર્યાલયના પ્રાંગણમાં પાણીનો નિકાલ ન થવાથી ગંદકીઓ જોવા મળે છે. આવા માહોલથી લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. છતાં આવા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. લોકોના આરોગ્ય સાથે ચેડા થાય અને બીમાર પડે તે પહેલાં ગંદા પાણીનો નિકાલ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, રાધનપુર, પાટણ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ.
અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.